નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં ચેપ્ટર 9 ની શરૂઆત કરી હતી અને થિયરીમાં આપણે અભ્યાસ કર્યો, બરોબર? અમુક પોઈન્ટ પણ એવા યાદ રાખ્યા હતા. રેડી? તો હવે દાખલાની શરૂઆત કરીએ, એટલે કે ઉદાહરણ નંબર 1, બરોબર? તમારે અભ્યાસક્રમમાં હાલના અભ્યાસક્રમમાં 3 અને 5 દાખલા જેવું છે, બરોબર? ઉદાહરણ 1, 2, 3 તથા 9.1 માં દાખલા નંબર 1 થી 5 અને 8 દાખલા જેવું છે. 8 દાખલા તમારા અભ્યાસક્રમમાં, બરોબર, બોર્ડના આ વખતના જે ડિસ્કાઉન્ટ વાળો અભ્યાસક્રમ કહેવાય આપણે, બરોબર, તે 8 દાખલા રાખેલ છે. તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. આકૃતિ કેમ દોરવી ખાસ સમજો. તો કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. ચાલો, જમીન ઉપર એક ટાવર શિરોલંબ સ્થિતિ, એટલે કે આ ટાવર શિરોલંબ સ્થિતિ એટલે કે જમીનથી 90° છે, બરોબર. તેના પાયાથી, તેનો પાયો એટલે આ પાયાથી 15 મીટર દૂર આવેલા, 15 મીટર દૂર આવેલા જમીન પરનું એક બિંદુ થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણમાં, ટાવરની ટોચના, ટાવરની ટોચ એટલે ઉપર, એ બી સી નામ આપી દે, ટાવરની ટોચના ઉચ્છેદ કોણનો માપ 60° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. આ મેળવવાનું છે, બરાબર, મેળવવાનું છે આપણે ટાવરની ટોચની ઊંચાઈ. ચાલો, તો પેલા બધી જે આકૃતિમાં આપણે લખ્યું એ દર્શાવ્યું છે એ બધું લખવું પડે. આકૃતિ ફરીથી હજી એકવાર આકૃતિ સમજાવી દઉં. જેમ જેમ રકમ વાંચતા જાઓ એવી રીતે આકૃતિ દોરતી જાવી. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, શિરોલંબ એટલે સીધો ઊભો છે. તેના પાયાથી 15 મીટર દૂર આવેલો એક બિંદુ થી ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણ, આ બિંદુ તમે નિરીક્ષક કહી શકો, અહીંથી તમે જોવો છો ટાવરની ટોચ કેટલો ખૂણો 60° ખૂણો બને છે, બરાબર. તો મેળવવાની છે ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ મેળવવાની છે. તો ચાલો આકૃતિમાં એબી બરાબર ટાવરની ઊંચાઈ અહીં લખતા કરો, ધારો કે બરાબર h મીટર, બીસી બરાબર ટાવર થી જમીન પરનું બિંદુ, બરાબર, નિરીક્ષકનું ટાવર થી અંતર એક પણ કહી શકો, અથવા ટાવરના તળિયે થી જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર 15 મીટર. નિરીક્ષક આપણે આને કહેવાય, કેમ કે આને ખૂણો બને છે. તો નિરીક્ષક થી ટાવરનું અંતર કયું? 15 મીટર. હવે તો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અને ખૂણો સી બરાબર 60. હવે તમે વિચારો કે આ ખૂણાની પાસેની બાજુ એબી અને સામેની બાજુ મેળવવાની. આગળનો વિડિયો યાદ કરો, 6 ગુણોત્તર, પાસેની બાજુ અને સામેની બાજુ આવતો એવો કયો ગુણોત્તર હતો? યસ, ટેન, બરાબર. તો 10 60 બરાબર ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે એબી ના છેદમાં બીસી, એબી ના છેદમાં બીસી. 10 60 નું મૂલ્ય કોષ્ટકમાં જોવો તો √3 આવે. એબી
AB એટલે કે H આપણે જે ધારી છે BC એટલે કે 15 છેદમાં 15 આ બાજુ આવે કૌંસમાં ગુણાકારમાં થાય એટલે H બરાબર 15 √ 3 હશે તો H બરાબર આ તમારો જવાબ આયા આવી જ ગયો બરાબર તમારો જવાબ આયા આવી જ ગયો છે પણ હજી આગળ તમારે દાખલો ગણવો હોય તો √ 3 ની કિંમત 1.73 મૂકવાની એવું પણ મેં કીધું હતું 15 ગુણ્યા 1.73 કરો એટલે 26.95 આવશે 26.95 મીટર આ લખી ઊંચાઈ કે કેટલી હોય 26.95 મીટર નીચે લખના કોણ તેથી ટાવરની ઊંચાઈ 26.95 મીટર હોય જો મેં એ પણ કીધું ત્રિકોણ ભીતિમાં હંમેશા કાટકોણ ત્રિકોણ જ આવશે રેડી સમજાવો ઉદાહરણ નંબર 1 આટલું ઈઝી છે આખું ચક્ર આટલું ઈઝી છે બરોબર પણ ખાસ શરૂઆત આકૃતિથી થશે આકૃતિ મારે બધાય દાખલામાં જોઈએ આકૃતિ વિના દાખલો સાચો હશે તો એ હું ખોટો પાડીશ બરોબર ને પેપરમાં આકૃતિ ફરજિયાત દોરો આકૃતિ દોરશો તો જ કે એની ભૂલ પડે દાખલો થઈ જાય અમુકને પણ એ ભૂલ ક્યાંક પડવાના ચાન્સ વધુ એટલે આકૃતિ ફરજિયાત દોરવી આકૃતિ ઉપરથી લખાણ લખવું પછી જ દાખલાની શરૂઆત થાય અને છેલ્લે લીટી લખવાની કરવાનું બરોબર ચાલો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 2 રકમ જોતા એવું લાગે સર અહીંથી વાંચો ચાલુ કરે આ પહોંચી ગયા તો એમ લાગે ઓલું ભૂલાઈ ગયું એવડી મોટી રકમ છે પણ દાખલામાં કાંઈ નથી રકમ વાંચતા જાય એટલે આકૃતિ દોરતા જાય એટલે ભૂલવાની શક્યતા ન રહે એક ઇલેક્ટ્રિશિયન બરાબર જીવી પર કામ કરતો કર્મચારી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતો કર્મચારી 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર જી બી નોટને કીધું કે થાંભલા ઉપર સમારકામ કરવું હતી બરોબર સરકારી કામ ગણાય જનરલ જોઈએ એટલે જી બી આપણે કીધું ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર આ થાંભલો બરોબર ઊંચાઈ એક 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટ નું સમારકામ એટલે કે ખામી સર્જાણી છે તો ફોલ્ટ નું સમારકામ એટલે રિપેર કરવાનું છે આ માટે સમારકામ કરવા માટે તેણે ટોચ થી 1.3 મીટર નીચે સુધી પહોંચીને ટોચ થી 1.3 મીટર એટલે આ 1.3 મીટર આપણે રાખી દઈએ નીચે સુધી પહોંચીને સમારકામ એટલે અહીંથી એ ઊભો રહી જાય તો એ સમારકામ સુધી પહોંચી શકે છે હવે યાદ કરો થાંભલા ઉપર આપણે રિપેર કરવું હોય તો થાંભલાની ટોચે જ એટલું કરવાનું હોય થાંભલાની ટોચથી થોડી નીચે તમે ઊભા રહો તો તમારો હાથ પોગી જાય બરોબર એના જેવું થયું ચાલો આ માટે જે સમક્ષિતિજ રેખા સાથે 60° ખૂણો રહે સમક્ષિતિજ રેખા સાથે 60° ખૂણો રહે તે રીતે મિશ્રની થાંભલા સાથે ટેકવી છે કેવી રાશિ અહીંયા 60° ખૂણો લઈએ એક મિશ્રની થાંભલા સાથે ટેકવી છે કેવી તો કે 60° ખૂણો લઈએ એવી રીતે બરાબર અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે ઈચ્છિત એટલે આપણે જે પહોંચવા પડતું તો નિસરણીની લંબાઈ કેટલી હશે આ નિસરણી ગોઠવી એની લંબાઈ ગોઠવવાની
તદુપરાંત ઈશ્વરીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે એક થાંભલાના પાયાથી કેટલે દૂર રાખો તો 60 નો ખૂણો બને અને ઈશ્વરીની લંબાઈ ગોઠવવાની એલ ધારી લે અહીંયા એક્સ મીટર ધારી લે બિંદુ આપી દે તો એ બી સી ડી લાઈન બધા ઓ ફોર્મે બરોબર હવે થાંભલાની ઊંચાઈ 80 મીટર થશે 80 એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે AB AC બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 5 મીટર બરાબર 5 મીટર પછી તો કે નિસરણીની લંબાઈ બરાબર કેટલી આવશે BD આવશે તો નિસરણીની લંબાઈ BD આવશે તો BD બરાબર નિસરણીની લંબાઈ બરાબર L મીટર થાય નો ધારો તો BD રાખો તોય ચાલે પછી નિશાનીના નીચલા છેડાથી લઈને થાંભલાનો અંતર CD બરાબર નિશાનીથી નિશાનીના નીચેના છેડાથી થાંભલાનો અંતર બરાબર x AB બરાબર 1.3 ફરીથી આકૃતિ સમજાવો 5 મીટર નો થાંભલો હતો આયા સમાનકામ કરવાનું છે તો અહીંયા ચડીને ન કરાય થોડું 1.3 મીટર તમે નીચે હોય તોય તમે અહીંયા પહોંચી જાવ છો તો મિશ્રણ એવી રીતે રાખી ત્રાસી કે જમીન સાથે 60 નો ખૂણો બનાવે અને અહીંયા ઈચ્છિત જગ્યાએ પહોંચી શકાય તો મિશ્રણની લંબાઈ અને આ અંતર એટલે કે મિશ્રણથી થાંભલાનું અંતર છે તો L મીટર અને X મીટર આપણે ધારી લીધું હવે શું કરો તો કે પહેલા તો સર આ કાટકોણ ત્રિકોણ જે આપણને દેખાય છે એમાં એક આદુ માપ હોય તો હું કરી શકું દા એક માપ હોવો જોઈએ ખાલી કાટકોણ ત્રિકોણ કહું છું BC અને D માં કહું છું ACD ત્રિકોણ જ નથી જોજો A, C, D ત્રિકોણ નથી B, C અને D ત્રિકોણ છે તો BCD માં BC નું માપ જોતું હોય તો થાંભલા માંથી આ બાદ નાખાય ચાલો તો BC બરાબર AC માઇનસ AB AC માંથી AB બાદ કરવાનો તો આટલું વધે 5 માંથી 1.3 બાદ કરી એટલે 3.7 મીટર હવે ત્રિકોણ BCD માં ખૂણો B બરાબર 90 અને ખૂણો D બરાબર 60 હજુ આ માપ તમને આવી ગયું 3.7 બાદબાકી કરી એટલે હવે નિસરણીની લંબાઈ મેળવવાની તો સામેની બાજુ છેદમાં કર્ણ એવું કરી શકી ખૂણાની સાપેક્ષે સામેની બાજુ આપણને છે નિસરણી એટલે કર્ણ થશે તો sin બરાબર સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે BD sin નું મૂલ્ય શું થાય √3 ના છેદમાં 2 બરાબર BC એટલે કે 3.7 છેદમાં BD BD ને કરતા બનાવો તો આ ઉપર જાય આ આમ આવશે √3 છેદમાં આવશે એટલે કે BD બરાબર 3.7 ગુણ્યા 2 છેદમાં √3 તો BD બરાબર 37 ગુણ્યા 2 એટલે 7.4
છેદમાં √3 છે કિંમત નથી મૂકી તો હજી તમે કરી શકો √3 વડે ગુણાવો અને ભાગો અનુબદ્ધ કરી દીધી બરાબર તો √3 સમીકરણ 2 √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય તો 7.4 છેદમાં 3 ઉપર √3 વધે એટલે 1.7 હવે કિંમત અથવા ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલશે 7.4 ના છેદમાં √3 ની કિંમત 1.7 ચાલો આનું સાદું રૂપ આપો તો BD બરાબર BD નું માપ આવશે આપણે કેટલું 4.28 બરાબર કેટલું આવશે 4.28 મીટર 7.4 ગુણ્યા 1.7 છેદમાં 3 અહીંથી ડાયરેક્ટ તમે કિંમત મૂકો તો પણ ચાલો 7.4 છેદમાં √3 7.4 છેદમાં 1.7 કરો તોય 4.28 જવાબ આવશે આપણે આ રીતે કર્યું બે રીતે દાખલો કરી શકો છો હજી પણ થાય તો આ બે રીત રાખો બરાબર આ બે રીત લખી દો બે માંથી આપણે કોઈ પણ એક જ કરવી જવાબ બે નો કેવો આવશે સમાન 4.28 હાલો એક આવ્યું 4.28 પછી આપણે આ અંતર તો બાકી જ છે તો સામેની બાજુ અને પાસેની બાજુ તો એવો કયો ગુણોત્તર હતો તો કે tan sin બરાબર સામેની બાજુ એટલે BC પાસેની બાજુ એટલે CD BC ના છેદમાં CD tan sin એટલે √3 BC 3.7 છેદમાં CD CD ઉપર આવે √3 નીચે આવે તો CD બરાબર 3.7 ના છેદમાં √3 તો 3.7 ના છેદમાં 1.7 બરાબર તો 1.7 અને 3.7 ભાગ્યા 1.7 કરો એટલે જવાબ આવશે 2.14 જેવો કે 2.14 જેવો કે આપણને જવાબ આવશે બરોબર તો હવે આ તો ખબર છે ને કઈ રીતે આવે પોઈન્ટ કાઢવા તો આવડવા જોઈએ જુઓ 3.7 ના છેદમાં 1.7 હોય તો 37 ના છેદમાં 10 થાય આખાઈ ના છેદમાં 177 ના છેદમાં 100 થાય અંશ નો છેદ છેદમાં અને છેદ નો છેદ અંશ માં થાય તો 37 ગુણ્યા 100 આ 100 ઉપર વહી જાય 10 નીચે આવે અને 177 ના છેદમાં 10 177 ગુણ્યા 10 આવડી જાય 370 ભાગ્યા 177 કરો તો એ 2.14 થઈ જાય પોઈન્ટ કાઢીને ગણતરી કરી કહેવાય હવે એવું મારે આ નો સૂત્ર હોય તમે 10મામાં અભ્યાસ કરો તો હવે નીચે લખવું પણ પડે કે CD બરાબર શું થયું તો કે પેલા નિશાળની લંબાઈ ગણતા કે BD તેથી નિશાળની લંબાઈ બરાબર 4.28 મીટર અને નિશાળની થાંભલાનું અંતર નિશાળીના નીચેના છેડાથી થાંભલાનું અંતર કેટલું આવશે 2.14 મીટર છે લીટી લખવાની ફરજિયાત આ બે માંથી કોઈ એક જ રીત કરો તમને જે ગુણાવે છેદમાં ઘનનું વર્ગ પદ હોય તો ઈચ પદને ઉપર નીચે ગુણાવે 7.4 ગુણ્યા 1.7 કિંમત મૂકી છેદમાં √3 3 થયા બરાબર પછી ગણતરી કરશો એટલે 4.28 આવશે તો આ તમારું ઉદાહરણ નંબર 2 ખાસ આકૃતિનું મહત્વ વધુ છે આકૃતિ હશે તો જ દાખલો સાચો ગણાશે બરાબર કઈ રીતે ક્યાં મળે છે બરાબર પેલા તમે આ મેળવો પછી નિશાળની લંબાઈ મેળવો કાઈ ફેર નહીં પડે આપણી પાસે ત્રિકોણમાં કોઈ એકનું મૂલ્ય હોવું ફરજિયાત છે બરાબર
બરોબર આમાંથી આ બાદ કરી લો એક મૂલ્ય આવી જશે પછી આ બે બાજુ મળી જાય સામેની બાજુ છેદમાં કર્ણ વાપરો એટલે નિસરણી મળે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વાપરો એટલે અંતર મળી જાય નિસરણીના નીચેના છેડા પર થાંભલ બરોબર ચાલો ઇન્સર્ટ પાડી લો સેલ આ આપણા છે चार तो उदाहरण एक ने बी आपने गणना बराबर इजी में इजी दाखला मोठे गणवानी ट्राई करनी અને ઉપરાંત સ્વાધ્યાયની શરૂઆતમાં અમુક દાખલા છે તે પણ જોવા બરાબર તે જોવા થાય છે તો બેસ્ટ પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમે દાખલા ગણી શકો છો ઇઝી સરળ સરળ કેમ સરળ તો કે આ બે ઉદાહરણની સાપેક્ષે જો એવા દાખલા ગણવાના છે બહુ આગળનો વધી જાય રેડી જેમ જેમ આપણે દાખલા ગણતા જઈએ તેમ તેમ આપણે પ્રેક્ટિસ કરતી જઈએ બરોબર છે તો ખાસ આકૃતિ ઉપરથી જ આખું ચેપ્ટર છે રકમ સમજો આકૃતિ દોરો દાખલો દોરો પછી આકૃતિ જોઈને પણ ખાસ આકૃતિ જેમ જેમ રકમ વાંચતા જાઓ હું તમને સમજાવું છું એ જ રીતે તમારે સમજીને આકૃતિ દોરીને દાખલો ગણવાનો જ્યારે રેફરન્સ બુક એટલે કે પ્રેક્ટિસ વર્કમાંથી તમે દાખલા ગણતા હોય ત્યારે બરાબર હું જેમ સમજાવું છું એમ જ તમારે એ જ રીતે આકૃતિ દોરીને આગળ વધવું બરાબર છે ચાલો ઘરે રહો સુરક્ષિત રહો પ્રેક્ટિસ કરતા રહેજો પ્રેક્ટિસ અગત્યની છે બરાબર ચાલો જય જય ભારત